પોરબંદરમાં સમગ્ર ભારતમાં એકમાત્ર સુદામા મંદિર આવેલું છે ત્યારે આ મંદિરમાં અનેક સમસ્યાઓ રહેલી છે જે મંદિરમાં અમુક શખ્સો દ્વારા પ્રવાસીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે સમગ્ર ભારતમાં એકમાત્ર કૃષ્ણ સખા સુદામાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર ખાતે દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે પરંતુ મંદિરની જાળવણીના અભાવે અહીં મંદિર પરિસરમાં ગેરકાયદેસર રીતે અહીં પૂજારી પરિવાર દ્વારા વસાહત કરવામાં આવ્યું છે તો મંદિરની અંદર છ તરફ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે તેમજ મંદિરની અંદર આવેલ સુલભ શૌચાલયમાં પણ મહિલાઓ પાસેથી પૈસા લેતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે

કીર્તિ મંદિર અને સુદામા મંદિર બેની હાલત ખંડેર હાલતમાં છે અને આજે હું સવારના સુદામા મંદિર ગયા કારણ કે કૃષ્ણ સખાનું કૃષ્ણ સખા સુદામાજીનું જે સુદામા મંદિર છે આજે સવારના હું ગયો આ મંદિરની અંદર એટલી ગંદકીઓ છે યાત્રાળુઓ દેશ વિદેશ થી યાત્રાળુઓ દરરોજના હજારોની સંખ્યામાં આવે છે કોઈ સુવિધા નથી નથી ધર્મશાળાની સુવિધા અંદર કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ બગીચાઓ બનાવ્યા છે ફુવારો બનાવ્યો છે એ એ પણ ખંડેર હાલતમાં છે અંદર કચરાઓના ઢગલાઓ પડ્યા છે અંદર કૂતરાઓ અને ગાયો પણ એટલી રખડતી હતી અને ખાસ કરીને વાત કરું તો સુદામા મંદિરની અંદર જે અને ગેરકાયદેસર વસવાટ થાય એને લીધે એ લોકો ખુલ્લામાં કપડાં સૂકવે છે ખુલ્લામાં પાણી ઢોળે છે અને મંદિરને જે વૈભવ છે જે દેશ વિદેશથી યાત્રાળુઓ આવે છે એ આપણો ખોટો સંદેશ લઈને જાય છે મંદિરના ઉપરના ભાગમાં પણ મોટા મોટા પીપળાઓ અને વડલા જેવા જાળવાઓ થઈ ગયેલ છે મંદિરનું યોગ્ય રિવોનેશન થતું નથી યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી અને બહાર ગામના યાત્રાળુઓ પાસે કે જે ત્યાં ભૂલ ભૂલામણી તરીકે પ્રખ્યાત છે ત્યાં પણ એક માજી આજે દસ દસ રૂપિયા તરીકે ઉઘરાવતી હતી એ પણ અયોગ્ય છે એટલે મંદિરનો સારો વહીવટ થાય એટલે આજે મેં કલેક્ટરશ્રીને પણ લખેલું છે કે મંદિરની તાત્કાલિક સાફ સાફ સફાઈ કરવામાં આવે અને યોગ્ય રિવોનેશન કરવામાં આવે યાત્રાળુઓ આવે છે પોરબંદરમાં એક ખોટો મેસેજ લઈને જાય છે અને બારના ભાગમાં જે રિક્ષાવાળા અને ટેક્સીવાળા દાદાગીરીથી યાત્રાળુઓને પાર્સિંગ નથી કરવા દેતા પાર્કિંગ એના માટે થઈને પોલીસને આદેશ કરવામાં આવે કે યાત્રાળુઓને યોગ્ય સગવડ મળે તો દેશ વિદેશમાં યાત્રાળુઓ પોરબંદરની સારી સાફ લઈને જવાના તો સુદામા મંદિર અંગે શહેરના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પણ અનેકવાર વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા સુદામા મંદિરની જાળવણી અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર